સો આ લોકો મારી પાછળ પાછળ આવ્યા છે છેક સુધી. સો આપણે હમણાં દિલ્હી ગેટ કોટવાડી વિસ્તારમાં છીએ એન્ડ દિલ્હી ગેટ કોટવાડી વિસ્તારમાં પણ અમુક જૂના મકાનો છે. એક રેન્ડમ વિડીયો બનાવવા જઈ રહી છું. આ મકાન હું ઓબ્વિયસલી રોજ જોઉં છું, રોજ લાઈક આ જ રસ્તો છે જવા આવવાનો. સો આ મકાન એટલું જૂનું છે, અહીંના જે લોકો છે નજીકના જે કહે એ કહે છે કે આ અરાઉન્ડ 200 વર્ષ જેટલું જૂનું છે. મૂળ એટલા બધા અંદર ઘૂસી ગયા છે કે આ જે મકાન છે એ ઊંચું આવવા લાગ્યું છે. જો એઝ યુ કેન સી મૂળ ઘરમાં ઘૂસી ગયા છે, આ ઘરમાં બી ઘૂસી ગયા છે. સો ધીસ ઇઝ ઇનસાઇડ, જે ઘર છે એની અંદરની સાઈડ છે. કો અંદરથી તૂટી ગયું છે. સો યે હે ફરન લવલી, મે પીછે પીછે આ ગયા હે. ક્યો આયે હો? હા, ક્યો આયે મે પીછે પીછે? કહેવાય છે કે 200 વર્ષ જૂનું છે, બટ અંદર જઈને જોઈએ. Oh my god. સ્લીપર અંદર ઘૂસ રહે હે. અમે લોકો અંદર છીએ ઇનસાઇડ. તમે બેક સાઈડ જોઈ શકો છો, બટ આઈ ડોન્ટ નો કે કેવી રીતે અંદર આવી ગયા. ધીમે ધીમે કરતાં કરતાં અંદર ઘૂસી ગયા છે. સો મારા મમ્મીને ખબર પડી ને કે હું આવી જગ્યાએ ઘૂસી, મને ચોક્કસ માર પડવાની છે. સો આ એક ચોકડી જેવું છે. ઉડે ઉડે ઉડે, માટી ઉડે. હા, અહીંયા ભોયરું છે એવું લાગે છે. ઓહ માય ગોડ, અંદર કઈ દેખાતું નથી. બટ હવે ઉપર છે ને, અહીંયા ઉપર બાજુમાં એક ઘર છે એની બારી અહીંયાથી ખુલ્લી છે, એ બતાવવાની કોશિશ કરીએ. ધીસ ઇઝ ધ ઓલ્ડ મકાન જે આપણે હમણાં અંદરથી જોયું. આ જે અટેચ જે ઘર છે એ હવે હું તમને બતાવું. આ જે અટેચ મકાન
જે આપણે જોયું એ આ છે. ધીઝ ઇઝ માય જાની જીગર જાની મન કરણ લવલી અને ઉંદેડી લોકો મારી સાથે આવી ગયા છે. સો તમે લોકો જોઈ રહ્યા છો ઝેડ પ્લસ સિક્યોરિટી છે મારી સાથે. યો ઝેડ પ્લસ સિક્યોરિટી યો. જે ગલીમાં છું મેં તમને પાછળથી જે તૂટી ગયું છે એ જગ્યા બતાવી દીધી છે, બટ આગળથી જે આ મકાન છે એ ઘણું જૂનું છે, હિસ્ટોરિકલ છે એન્ડ ઘણા વર્ષોથી બંધ છે. કોઈના અંદર ગયું છે, એના વેચાય છે, કંઈ પણ નથી. એ શું મિસ્ટ્રી છે આઈ ડોન્ટ નો, બટ ઘણા વર્ષોથી બંધ છે, હમણાં વેચાવાનું છે એવી વાત ચાલી રહી છે. બટ આ ઓલ્ડ છે અને મને દેખાઈ ગયું, દેટ્સ વાય હું આનો વિડીયો કરી રહી છું. અંદરથી જોઈએ કે એ થોડું ઘણું જે અંદરથી દેખાતું હોય, કેમ કે લોક છે દેટ્સ વાય અંદર જવા નહીં મળે, બટ બહારથી બારીમાંથી જેટલું દેખાય એટલું આપણે કવરઅપ કરી લઈએ. ઓકે બારી ખુલ્લી છે એન્ડ ધીઝ ઇઝ મેરી રખવાલી. અમારા પાછળ પાછળ આવ્યા છે મારી રખવાલી કરવા. બારી ખુલ્લી છે, આપણે અંદર જોઈએ જો જાય તો. આ ઓલ્ડ છે કેમ કે અહીંયા તમે દેખી રહ્યા છો લોખંડની પ્લાય છે એન્ડ ચૂંડાનું પ્લાસ્ટર છે આઈ થિંક સિલિંગમાં, જે ઓલ્ડ છે એની એક સાબિતી છે. બાકી અંદરથી કંઈ બીજું દેખાતું છે નહીં. બીજી સાઈડ જઉં છું. સો આ તો બંધ જ છે, લોક છે, અંદરથી જવા એવું લાગતું નથી. કઈ દેખાતું છે નહીં સાની ઉપર, અગાસી હોય એવું લાગી રહ્યું છે. મારી પાછળ પાછળ આવી રહ્યા છે મેં બચ્ચે લોક. ઓકે મે ગોડ, એકલા અહીંયા આવી રીતે એક્સપ્લોર ના કરવી જોઈએ જગ્યાઓ એવું મને લાગી રહ્યું છે, બટ સ્ટીલ એકવાર આવી ગયું છું તો એક્સપ્લોર કરી લઈએ. જો આ વડનું ઝાડ છે, તૂટી ગયું છે અહીંયાથી, સો આપણે વધારે નજીક નહીં જઈએ. ઓય દૂર રે, દૂર રે. This is all. પર પતરા છે, તૂટી ગયા છે. પેલી સાઈડ જવાનું મન નથી થતું, સો નીચે આ છે પેરાસિટેમોલ જે મારી પાછળ પાછળ આવી ગયું છે. ઓકે નીચે નીચે આપણે આખું ઓલ્ડ મકાન અંદરથી જોઈ લીધું છે. હવે વેચાવાનું છે કે નહીં દેટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ આજે આપણે કંઈક બીજું એક્સપ્લોર કરવા જઈ રહ્યા હતા અને આપણે એક જૂનું મકાન એક્સપ્લોર કરી લીધું છે. એના વિશે જો કોઈ માહિતી હોય યા કોઈ આજુબાજુ જાણતું હોય તો આપણે જરૂરથી એ પણ અટેચ કરીશું. ચાલો કરે છે અને આ અક્ષરશ ઘરવાળા એ સુરત છે. હા
આ ઘરના માલિક સુરત. પેલા છે એ ભાઈ હમણાં અમેરિકા ગયા છે અને હવે ત્યાં રહેવા જતા રહેવાના મુંબઈ છોડી. અંદાજે 200 વર્ષ જેવા થયા હશે. હા, એટલે પેલું ડેલું છે ને એટલા ડુંગર કાકાનું તું ને તો કબજો નથી આજે, એટલે આ પડી છે. અને આ બીજ છે ને ત્યારે બધું સાથે બે ઘર સાથે બધું આ બે ઓયડીઓ ઘર બધું બધું સાથે. જે ઘર છે એની અટેચ જ આ એક માડ છે. અંદર તો બિલકુલ દેખાય નહીં, બટ લેટ્સ ટ્રાય. નથી દેખાતું કે દેખાય, એવું બિલકુલ છે નહીં. મોટું તાળું લાગેલું છે ડિઝાઇનવાળું. યે, બે તાળા છે, એક અહીંયા બી છે. શું આમ કરીએ ને તો દેખાય થોડું ઘણું? દેખાય તમને થોડું ઘણું? ઓકે, પાલનપુરમાં માઢ અને ઘરોના જ્યાં સપોર્ટ, આઈ થિંક સપોર્ટ છે, જે આવી ડિઝાઇનવાળા હતા. ઓરડી છે. તો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આ જે ઓલ્ડ ઘર હતું એ આજે આપણે જોયું, અંદરથી એક્સપ્લોર કર્યું. નેક્સ્ટ ટાઈમ આનાથી સારું એવું વિડીયો લઈને આવીશ, યા તો જૂનું કોઈ ઘર લઈને આવીશ. એન્ડ તમને વધારેમાં વધારે હિસ્ટોરિકલ જગ્યાઓ હું બતાવી શકું પાલનપુરની, જ્યાં સુધી છે અહીંયા હયાત ત્યાં સુધી, એવી મારી ઈચ્છા છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આગળ શેર કરજો. દરેક પાલનપુરી જોડે આ વિડીયો પહોંચવો જોઈએ, કેમ કે જૂના મકાનો એ આપણી એક ઓળખાણ છે. જૂની હિસ્ટ્રી એ આપણી ઓળખાણ છે અને લોકો સુધી પહોંચવી બહુ જરૂરી છે. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું સફર વિથ અંજલિ સાથે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ટાટા, બાય બાય, ટેક કેર. અમુક લોકોને બહુ ડર લાગતી હોય છે જૂના મકાનોમાં જવાની. એકચ્યુઅલી ડરવું જોઈએ, કેમ કે એની હાલત બી ખરાબ હોય છે. બટ અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ ઝેડ પ્લસ સિક્યોરિટી ચાલી રહી છે, દેટ્સ વાય મને ડર નથી લાગી રહી. દેખ રહ્યો, દેખ રહ્યો, મેં સાથ સાથ ચલ રહ્યો. હેલો માસી, કરજો હવે હાઈ, કરજો હાઈ. હસો, હસો માસી, હસો. હસતા નહીં તમે તો.